નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇકો. આપણે કાલે ગયા લેક્ચરમાં એટલે કાલે પહેલાંના ઓનલાઈન લેક્ચર 2 એમાં આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું અને એના ખ્યાલની મર્યાદા અને વિકાસના લક્ષણો ભણ્યા. કાલના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત પૂછાય છે. મિત્રો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત વેરી વેરી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે બોર્ડની એક્ઝામ માટે, 3 ગુણ અને 5 ગુણ માટે. તફાવત જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અન્ય કોઈ પુસ્તક નહીં પરંતુ પાઠ્યપુસ્તકનો જ લખવો, આ ખ્યાલ રાખવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત, પેલો ટોપિક તમે બંનેનો અર્થ લખી શકો છો પણ ન લખો તો પણ ચાલશે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના છે. આ પાછા એક એક માર્ક્સના પ્રશ્ન છે. આ બધી વસ્તુ તમે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની મર્યાદા એના લક્ષણો ભણ્યા છો એમાં સમજવામાં આવી જ છે, પરંતુ આને અલગ સ્વરૂપ ભેદ પાડવામાં આવ્યો છે. ને તફાવત ક્યારે બને? તફાવત બે વસ્તુના સામસામે વિરોધાભાસ ઊભો થતો હોય તો જ તફાવત બને. આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ શું છે? ઘટના છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિમાં વન એન્ડ ઓનલી ક્યાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે. પરિમાણાત્મક અને ગુણાત્મક આપણે એના પહેલા લેક્ચરમાં બેની માહિતી મેં તમને કીધી જ છે. આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનનો વપરાશ લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. વણ વપરાયેલા એટલે કે ઉપયોગમાં લેવાના નથી, અડધા લેવાના છે, તો હવે એનો કેમ ઉપયોગ કરવો? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનનો પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે, તો પુનઃફાળવણી એટલે શું? પુનઃફાળવણી એટલે એક ફેરો વપરાશ થઈ જાય અને ફરીથી પાછો એનો ઉપયોગમાં લેવાય એને. જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. કેવા દેશો સાથે? વિકાસશીલ દેશો સાથે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ કેવા દેશો સાથે? વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. તો વિકાસશીલ દેશ ક્યાં કહેવાય અને વિકસિત દેશ ક્યાં કહેવાય? જે દેશો ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યા છે એ દેશો વિકાસશીલ કહેવાય, અને જે દેશો એક લેવલ હાંસલ કરી લીધું છે એ દેશ વિકસિત કહેવાય. જેમ કે અમેરિકા વિકસિત છે, ભારત વિકાસશીલ છે, પરંતુ 1980 પછી ભારતને ઝડપથી વિકાસ પામતો દેશ ગણવામાં આવે છે. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અત્યારે કેવું? ખૂબ જ મુશ્કેલ છે. એકદમ પરફેક્ટ રીતે માપવાનું કાર્ય કેવું છે? ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે આર્થિક વૃદ્ધિનું કાર્ય માપવામાં કેવું છે? સરળ છે. વિકાસનો ખ્યાલ વિસ્તૃત એટલે ખૂબ જ કેવો છે? મોટો છે. જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત છે, એટલે કે ટૂંકો છે. આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વેચણી સાથે સંબંધ હોય છે. કોની કોની સાથે? માથાદીઠ આવક ઉપરાંત વેચણી સાથે સંબંધ હોય છે. જ્યારે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ હોય છે. કોની સાથે? માથાદીઠ આવકના વધારા સાથે. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ધીમી છે. કેવી છે? ધીમી, ધીરે ધીરે ચાલે છે. ડાયરેક્ટ વિકાસ નથી થઈ જતો. તમે 5000 કમાતા હોય ડાયરેક્ટ 5 લાખ કમાવા માંડો? નહીં. 5 થી 10 આવો, 10 થી 30 આવો, 30 થી 50 આવો, 50 લાખે આવો, 1 થી 2 લાખે આવો, 2 લાખેથી 5 લાખે આવો. એટલે આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા હોય છે, જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી છે? ઝડપી. કેમ? એટલે એક લેવલ હાંસલ કરી લીધું છે. મિત્રો, તમારે 5000 કમાવા મુશ્કેલ નથી, બરાબર, પરંતુ 5000માંથી 5 લાખે ભોગવું ને એ મુશ્કેલ છે, પરંતુ 5 લાખથી 10 લાખે ભોગવું પાછું મુશ્કેલ નથી.
આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, આ યાદ રાખજો. તમારો વિકાસ વૃદ્ધિ ન થાય તો આર્થિક વિકાસ ન થાય, આ પરંતુ આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ કેવી છે? શક્ય છે. આ વેરી મોસ્ટ એમ્પી 5 માર્ક્સનો ટોપિક છે મિત્રો. 5 માર્ક્સમાં પૂછાય તો ઓછામાં ઓછા 8 મુદ્દા તો લખવા જ પડે, અને 3 માર્ક્સમાં પૂછાય તો 8 લખવા જ પડશે, બરાબર છે. આ થયો આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત. વેરી મોસ્ટ એમ્પી જે હજી કહું છું, બોર્ડના પેપરમાં પૂછાણો જ છે મોસ્ટ ઓફ એમ. એ પછી આવે છે વિકાસના નિર્દર્શકો. વિકાસના નિર્દર્શકો, દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતને આર્થિક વિકાસના નિર્દર્શો, માપદંડો કે ધોરણો કહેવામાં આવે છે, બરાબર છે. એટલે કે નિર્દર્શકો કહેવાય. આજે 4 ટોપિક છે, નિર્દર્શકો છે, ધોરણો છે અને માપદંડો છે. આર્થિક વિકાસના નિર્દર્શકો 4 છે: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેની આંકનો વૃદ્ધિ આંક એટલે કે PQLI, અને માનવ વિકાસનો આંક. આ 4 ટોપિક હવે ભણવાના છે. પરંતુ કોરોનાની મહામારીને લીધે જે 30% અભ્યાસક્રમ કપાણો છે એમાં 2 ટોપિક ભણવાના નથી. એટલે હવે આપણે 2 ટોપિક ભણવાના રહેશે, જે આવતા લેક્ચરમાં જોઈશું. તફાવત મોસ્ટ એમ્પી છે, ધ્યાન રાખવું. અસ્તુર.